આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુમાંથી પરફેક્ટ માપ સાથે બરફી ચૂરવું. આ બરફી ચૂરમું એકવાર બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. સૌથી પહેલાં ચૂરમું બનાવવા માટે એક વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે. ચૂરમાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એક વાટકી ચણાનો લોટ ઉમેરીશું. ચૂરમાના પરફેક્ટ ટેક્ચર માટે એક વાટકી રવાનો લોટ ઉમેરીશું. પછી તેમાં મોરણ માટે ઘી ઉમેરી દેશું. મુઠ્ઠી વરે એટલું ઘીનું મોરણ આપી દેશું. અહીંયા મેં ઘી લીધું છે, તમે તેલ પણ લઈ શકો છો. સારી રીતના લોટમાં મોરણ મિક્સ કરી દીધું છે. લોટમાં પરફેક્ટ મોરણ પડ્યું છે કે નહીં ચેક કરવા માટે આ રીતના લોટની મુઠ્ઠી વારીને જોઈ લેવાનું. આ આપણે લોટમાં પરફેક્ટ મોરણ દેવાઈ ગયું છે. ઉફારું ગરમ પાણી લઈને લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધી લેશું. હવે લોટ આપણો બંધાઈ ગયો છે, તેના હવે મુઠિયા બનાવી લેશું. તેના આ રીતના મુઠિયા બનાવી લેશું. બધા મુઠિયા હવે બની ગયા છે, તેને તરી લેશું. ચૂરમો બનાવવા માટે આ મુઠિયાને આપણે તરવાના છે. ગરમ તેલમાં આપણે મુઠિયા ઉમેરી દેશું. કડાઈમાં જેટલા આવે તેટલા ઉમેરી દેવાના. મીડિયમ તેલ ગરમ કરીને તળી લેશું. તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેશું. મુઠિયાને તેલમાં ઉમેર્યા પછી 5 મિનિટ બિલકુલ હલાવવાના નહીં. 5 મિનિટ થઈ જાય પછી મુઠિયાની સાઈઝ ચેન્જ કરી દેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. લો ફ્લેમ રાખશો તો મુઠિયા તેલ પી જશે. હાઈ ફ્લેમ રાખશો તો મુઠિયા અંદરથી કાચા રહેશે. 8-10 મિનિટ સુધીના આ મુઠિયાને તળી લેશું. મુઠિયા તરાઈ ગયા છે ને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આ મુઠિયાને તેલમાંથી બહાર કાઢી લેશું. મુઠિયાને થોડા ઠંડા થવા દેશું. પછી મુઠિયાના નાના નાના ટુકડા કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી મુઠિયાના ટુકડા થઈ જાય છે. મતલબ મુઠિયું અંદરથી એકદમ સરસ કૂક થઈ ગયું છે. મુઠિયા કાચા રહી જશે તો ચૂરમું ચીકણું બનશે અને સારું નહીં બને. નાના ટુકડા કર્યા છે તેને ખાંડણીમાં નાખીને દસ્તાથી ખાંડી લેશું. આ ચૂરમું મિક્સરમાં પણ તૈયાર કરી શકો. આ રીતના સરસ મેં ચૂરમા માટેનો ભૂકો તૈયાર કરી લીધો છે ને તેને ચાળણામાં નાખીને ચારી લેશો. ચાર્યા પછી મોટા મોટા ટુકડા વધે તેને પાછા ખાયણીમાં નાખીને ખાંડી લેશું. તેમાં થોડું ઘી નાખીને મિક્સ કરી લેશું.
એને ચૂરમામાં એકદમ સારી રીતના મિક્સ કરી લેશું. ચૂરમાના એક એક કણમાં સરસ રીતના ઘી મિક્સ કરી દેવાનું. આ રીતના ચૂરમાનો હાથથી શેપ બનાવીને આ રીતના સરસ બાઇન્ડ થાય, મતલબ કે ઘી પરફેક્ટ પડ્યું છે. બરફી બનાવવા માટે આપણે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે અડધો વાટકો ખાંડ ઉમેરીશું. ખાંડ લીધી હોય તેનાથી અડધું પાણી ઉમેરીશું. ખાંડ તમે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. ખાંડને સારી રીતના ઓગળવા દેશું. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચાસણીને તૈયાર કરીશું. ખાંડ હવે ઓગળી ગઈ છે. અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે. તો આપણી ચાસણી પણ ઘાટી થઈ ગઈ છે. ચાસણી ઘાટી થઈ જાય ને પેનમાં ચોટવા મળે ત્યારે આપણે ચાસણીને ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કે આ એક તાર બની રહ્યો છે. તો હવે ચાસણી તૈયાર થઈ ગઈ છે. તૈયાર કરેલી ચાસણીમાં ઘી સાથે મિક્સ કરેલું ચૂરમું એડ કરી દેશું. ધીમા ગેસ ઉપર આપણે ચૂરમાને મિક્સ કરી લેશું. આ પ્રોસેસ તમારે ફટાફટ કરવાની છે. ચૂરમાને એકદમ સારી રીતના મિક્સ કરી લેશું. ચૂરમું એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે. તેમાં હવે ડ્રાય ફ્રૂટ ઉમેરી દેશું. તેમાં કાપેલા કાજુ, બદામ, કિસમિસ અને જયફળનો પાવડર એડ કરી દેશું. બધું સારી રીતના મિક્સ કરી લઈએ. સરસ રીતના ચૂરમું મિક્સ થઈ ગયું છે. થાળીમાં આપણે ઘી લગાવી લેશું. ગ્રીસ કરેલી થાળીમાં ચૂરમું નાખી દેશું. તાવી થાથીને ફેલાવી દેશું. વાટકા નીચે ઘી લગાવીને ચૂરમાને પ્રેસ કરી દેશું. ટોપરાના ખમણથી ગાર્નિશ કરી લેશું. વીસ મિનિટ માટે સેટ થવા દેશું. 20 મિનિટ થઈ ગઈ છે. તેના હવે પીસ પાડી લેશું. પીસને હળવા હાથે કાઢી લેશું. તો આપણું બરફી ચૂરમું તૈયાર છે. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.